નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. સંસદનું શિયાળુ સત્ર આગામી 25 નવેમ્બરથી શરૂ થશે, જે 20 ડિસેમ્બર સુધી ચાલશે. 26 નવેમ્બરે બંધારણ દિવસ નિમિત્તે સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં સેના અને આતંકવાદી સાથેની અથડામણમાં એક આતંકી ઠાર કરાયો. ઓપરેશન હજુ યથાવત. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ કેટલાક રાજ્યોમાં મતગણતરી શરૂ. શરૂઆતી વલણમાં ફ્લોરિડા સહિત 4 રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ. ટ્રમ્પને અત્યાર સુધી 105, જ્યારે કમલા હેરિસને મળ્યા 27 ઇલેક્ટ્રોલ વોટ. જીતવા માટે 270 ઇલેક્ટ્રોલ વોટ જરૂરી. પ્રસિદ્ધ લોકગાયિકા શારદા સિન્હાનું ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં નિધન થયું. 72 વર્ષની વયે દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં લીધા અંતિમ શ્વાસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધા સિન્હાના નિધન પર શોક વ્યક્ત કર્યો. કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની વિદેશ મંત્રી એસ જયશંકરે કડક ટીકા કરી. કેનેડાની પોલીસ આ કેસમાં 3 લોકોની ધરપકડ કરી. મંદિર પર ખાલિસ્તાનીઓના હુમલાના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ બેંકોકથી આવતા 2 મુસાફરો પાસેથી 12 વિદેશી કાચબા જપ્ત કર્યા. આજે ગુજરાત રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. દિવાળી બાદ આ પ્રથમ કેબિનેટ બેઠક હશે. મગફળી સહિત અન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા મુદ્દે ચર્ચા કરાશે. સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ફાયરિંગમાં 1નું મોત, ગોળીબાર કરી 6 શખ્સો ફરાર. આણંદના વાસાદ પાસે મહી નદીના કુવાના પાયાના કામ દરમિયાન કોન્ક્રીટના બ્લોક પડી જતા 3 શ્રમિકોના મોત, 4ને બચાવાયા. નવસારીના મજી ગામમાં રોકાણકારોને વિશ્વાસમાં લઈ 12 કરોડથી વધુ રકમની છેતરપિંડી મામલે 1 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.